દૂધ જામણવાની સહિત થી હું તમને સમજાવીશ. તો આપણે મેંગો મઠો બનાવવા માટે મેં 1.5 લિટર દૂધ લીધેલું છે. તો આ દૂધને પહેલા આપણે ગરમ કરી લેશું. આપણે ફૂલ ફેટવાળું દૂધ હોય એવું લેવાનું છે. મઠો બનાવવા માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને ગરમ કરી લેશું. મિત્રો, મેં આટલું દૂધ ગરમ કરેલ છે. આને ટચ કરીએ અને આપણે ગરમ ના લાગે એટલું, એકદમ ઠંડુ પણ ન થવા દેવાનું અને એકદમ ગરમ પણ નથી રાખવાનું. આપણે આટલું ગરમ કરવાનું છે. અને હવે આપણે આ નાના આમાં આ ડબરામાં લઈ લેશું. અને થોડું દૂધ આપણે આ વાટકામાં લઈ લેશું. અને મિત્રો, આપણે 1.5 લિટર દૂધ જામણવાનું છે એટલે આપણે આમાં 1/2 ચમચી દહીં નાખીશું આ, અને આ દૂધમાં નાખી દઈશું. આ ગરમ દૂધ છે, એમાં આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિત્રો દહીં જામણશો એટલે બહુ મસ્ત, તમે ચપ્પુથી સુધારી લેશો એટલું મસ્ત આપણું દહીં થઈ જશે. આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. પછી આપણે આમાં જામણને નાખી દેવાનું છે. અને પછી આપણે આવી રીતે ચમચીથી સરસ મિક્સ કરી લેવાનું છે. મિત્રો, આવી રીતે દહીં જામણશો એટલે બહુ મસ્ત બની જશે દહીં. હવે આને આપણે ઢાંકીને 6 થી 7 કલાક આપણે રાખીશું એટલે આપણું દહીં સરસ જામી જશે મિત્રો. અને આપણે આમને ગરમીવાળી જગ્યાએ રાખી દઈશું. અને તો હવે આપણે આને મૂકી દઈએ. મિત્રો, આપણે આ મેંગો મઠોનું દહીં સરસ જામી ગયું છે. આપણે આવી રીતે મેં કહેલું હતું કે ચપ્પુ લઈને તમે કાપો, એવું સરસ દહીં આપણું મસ્ત જામી ગયું છે. હવે આપણે આમાં લઈ લેશું. આપણે આને આવી રીતે રાખી દઈશું. આમાંથી પાણી બધું નીકળી જવું જોઈએ એવી રીતે આપણે આને રાખી દેવાનું છે. આઈસ્ક્રીમનો કેમ મસ્કો બનાવીએ એ રીતના આપણે આને બનાવવાનું છે મિત્રો. મિત્રો, આવી રીતે મેં બધું દહીં કાઢી લીધેલું છે. નીચે વાસણ રાખેલું છે અને જારી રાખેલી છે. જારીમાં હું આવી રીતે આને રાખી દઈશ. આપણે આને આવી રીતે કોઈ પણ જગ્યાએ લટકાવી પણ શકીએ. અને આને હું આવી રીતે ગાંઠ વાળીને સરસ આવી રીતે આપણે કઠણ ગાંઠ વાળીને આપણે આને રાખી દેવાનું છે. આપણું દહીં બિલકુલ ખાટું ના હોવું જોઈએ મિત્રો. ખાટું હશે તો થોડી ખાંડ વધારે નાખવી પડશે. આવી રીતે સરસ બાંધી લેવાનું છે. અને આની ઉપર આપણે વજનવાળી કોઈ પણ વસ્તુ રાખી દેશું એટલે બધું પાણી આવી રીતે નીકળી જશે, સરસ બધું થઈ જશે. તો હવે આને આપણે લટકાવી શકીએ અને અથવા તો તમે રેફ્રિજરેટરમાં મૂકી શકો છો. તો હું આને આપણા રેફ્રિજરેટરમાં મૂકી દઉં છું. અને 2 થી 3 કલાક આપણે હવે આવી રીતે રાખવાનું છે, ત્યાં આપણું બધું પાણી નીકળી જશે. તો મિત્રો, મેં આને 2 કલાક માટે આવી રીતે ફ્રીજમાં મૂકી દીધેલું હતું. તો હવે આપણે આને આવી રીતે જોઈ લઈએ છીએ. તો મસ્ત આપણું આ બની ગયું છે. આપણે જે મઠો બનાવવા માટેનું દહીં આમાં મૂકેલું હતું એ સરસ એકદમ પનીર જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્ર, આપણું સરસ દહીં હોય એટલે મસ્ત બની જાય છે. આવી રીતે સરસ બની ગયું છે. તો હવે આપણે આને આમાં જવા દઈશું. મસ્ત થઈ ગયું છે.
અને આ મઠો બનાવવા માટે મેં આ કેરીનો રસ, એક કેરીનો રસ લીધેલો છે. આપણે એટલો વધારે રસ નથી નાખવાનો, એક કેરીનો જ રસ નાખવાનો છે, નહીંતર આપણું પાછું આ શ્રીખંડ જે છે એ મઠો એ ઢીલું થઈ જાય. એટલે આપણે કડક રાખવા માટે એકદમ, આપણે શ્રીખંડ જેટલું કડક પણ ના હોય પણ મઠો જરીક પાતળો થઈ જાય તો તમને ખાવામાં ના મજા આવે, એટલે થોડોક કડક હોય છે. અને એક કેરીના મેં આવા નાના પીસ કરી લીધેલા છે, નાના નાના આવું કટ કરેલું છે. અને આ મેં બે ચમચી, બે થી અઢી ચમચી મેં ખાંડનો પાવડર લીધેલો છે. કેરીનો સ્વાદ એનો પોતાનો મીઠાશ તો હોય જ, એટલે આપણે ખાંડ ઓછી નાખવાની છે. અને આ પિસ્તા છે, પિસ્તાનું મેં કટ કરેલું છે. અને આ મેં ઇલાયચી પાવડર લીધો, એમાં પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો હવે મિત્રો આપણે આ રસને પહેલાં આમાં જવા દેશું. અને આ ખાંડ પાવડરને પણ એમાં જવા દેશું. હવે આપણે આને સરસ બધું મિક્સ કરી લેવાનું છે મિત્રો, આવી રીતે. તો મિત્રો આવી રીતે સરસ આપણે કેરીનો રસ અને જે આપણે દહીં જામેલું હતું એ અને ખાંડ સરસ મિક્સ કરી લીધેલા છે. હજી આને સરસ બનાવવા માટે આપણે આવી રીતે જારીમાં કોઈ અથવા ચારણી હોય કાણાવાળી એમાં અથવા આવી ગરણી હોય મોટી તો એમાં આવી રીતે આપણે બધું ચારી લેવાનું છે, આવી રીતે કરી લેવાનું છે. અને આવી રીતે કરશો એટલે બધું નીકળી જશે. બધું નીકળવા માંડે છે આવી રીતે સરસ. હવે આવી રીતે આપણે બધું આવી રીતે કરી લેશું. તો મિત્રો આવી રીતે મેં બધું આ ગરણીમાં બધું આવી રીતે મઠો બધો ખસીને કાઢી નાખેલ છે. તો હવે આપણે ગરણી સાઈડ ઉપર મૂકી દેશું. અને આ આપણે બાઉલમાં બહુ સરસ બધું મિક્સ નહીં થાય તો હવે આમાં લઈ લઉં છું પાછું અને આમાં બધું મિક્સ કરી લઈએ. એકદમ મસ્ત કલર આવી ગયો આપણા મઠાનો, એકદમ મસ્ત કલર આવી ગયો આપણા મેંગો મઠોનો. તો હવે આપણે આ થોડા પીસ કરેલ છે એમાં જવા દેશું અને આટલા ગાર્નિશ માટે રાખી દેશું. અને આ ઇલાયચી પાવડર છે એને પણ એમાં જવા દેશું. હવે આવી રીતે ફરીથી મિક્સ કરી લેશું. આપણે મેંગો મઠો બનાવીએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો, રસ એમાં થોડો નાખવાનો છે, નહીતર આપણો મેંગો મઠો ઢીલો થઈ જશે. હવે આપણે આ બોલમાં લઈ લેશું પાછા. તો મિત્રો આપણે આ બોલમાં લઈ લીધું છે તો આ મસ્ત આપણો મેંગો મઠો તૈયાર થઈ ગયો છે. હવે ઉપરથી આપણે આને પિસ્તાથી ગાર્નિશ કરી લેશું. અને હવે આ જે કેરીના નાના પીસ કરેલ છે એનાથી આપણે ગાર્નિશ કરી લેશું. આપણે બચાવેલા જે હતા એ મિત્રો આવી રીતે બનાવજો, ચોક્કસથી બનાવજો. અને તમારો મેંગો મઠો કેવો બન્યો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો ખાસ એક રિક્વેસ્ટ છે કે મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય અને તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી મહેનત તમને ગમતી હોય, મારો વિડીયો તમને ગમતો હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા વિડીયો તમે તમારા ફેમિલી મેમ્બર્સમાં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ જય મુરલીધર.